हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स. वेलकम बीकॉम सेमेस्टर वन बॉयज एंड गर्ल्स. नमस्ते. श्री शिरसा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट कंप्यूटर एजुकेशन मैनेज बाय जैन सिटीजन एजुकेशन सोसाइटी बीकॉम सेमेस्टर वन. लास्ट सेशन में आपणे हायर परचेस नु समझोयो छे, कैश प्राइस नो आईपीओ. आज पण आपणे कैश प्राइस नो कैलक्युलेशन केवी रीते करू, ज्यारे सिक्स मंथली हाफ इयरली इंस्टॉलमेंट आपा होय त्यारे. खूब इम्पोर्टंट चैप्टर छे, आगळ जता पण तमने यूजफुल थशे. कोई पण एकाउंट्स होशे एटला माटे प्लीज फुल विडियो जोजो. काई पण डाउट होय कि क्वेरी होय तो कॉलेज टाइमिंग दरमियान 8:32 માં મેસેજ કરીને પૂછી શકો છો. જો વિડિયો ગમે તો કમેન્ટ લાઈક જરૂર કરશો. પેજ નંબર 114, સમ નંબર 29. ઓન 1110 અમાઉન્ટ હું રીડ કરું છું. તમારી લોકો પાસે બુક છે બીએસા પ્રકાશન અકાઉન્ટિંગ 1. ઓન 1/1/2010 ભારતી પરચેસ મશીન ફ્રોમ ભગવતી ઓન હાયર પરચેસ સિસ્ટમ. કેશ પ્રાઇસ નથી આપી, એનો જ સમ છે. બીજી મેથડ હજી આપણે સ્ટાર્ટ કરી નથી. નેક્સ્ટ સેશનમાં આપણે નવી મેથડ સ્ટાર્ટ કરીશું. 1110 એ ભારતી છે એ મશીન પરચેસ કરે છે, એટલે હાયરર પરચેસર કોણ છે? ભારતી. શું પરચેસ કરે છે? મશીન. કોની પાસેથી પરચેસ કરે છે? ભગવતી પાસેથી. ઓન હાયર પરચેસ સિસ્ટમ. માઇન્ડમાં ફર્સ્ટ ક્લિયર હોવું જોઈએ હાયરર કોણ છે અને વેન્ડર કોણ છે. હાયરર છે ઇટ મીન્સ પરચેસર છે ભારતી, એન્ડ વેન્ડર ઇટ મીન્સ સેલર એ છે ભગવતી. પરચેસ શું કર્યું છે? મશીન. ક્યારે કર્યું છે? 1/1/2010 એ, ઇટ મીન્સ કે 1 જાન્યુઆરીએ. ડિટેલ ઓફ ધ કોન્ટ્રાક્ટ વેર એઝ અંડર 50,000 પેડ ઓન 1/1/10 ઓન સાઇનિંગ ધ કોન્ટ્રાક્ટ. જ્યારે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો ત્યારે, ઇટ મીન્સ જ્યારે લેવા જાય છે ત્યારે ડાઉન પેમેન્ટ કેટલું પેમેન્ટ કરે છે? 1/1/10 એ 50,000. 50,000 ડાઉન પેમેન્ટ પેડ કરે છે. અમાઉન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ વેર પેડ એઝ અંડર ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 30/6/2010. 30/6/2010 નો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે, એટલા માટે કહેવાય કે હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ 62,000. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 31/12/2010 31/12/2010. ફર્સ્ટ બે માં જુઓ સેમ જ યર છે, 2010 2010. એક ભર્યો 30/6 ઇન્સ્ટોલમેન્ટ અને બીજો કર્યો 31/12. બે ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ કરે છે એક જ વર્ષમાં 2010માં. સેકન્ડ 31/12 છે 59,000 નો. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 30/6/2011 56,000 અને 31/12/2011 53,000. એટલે એ પણ સેકન્ડ 2011માં પણ બે ઇન્સ્ટોલમેન્ટ કરે છે, એક 30/6 અને એક 31/12. ટોટલ 4 ઇન્સ્ટોલમેન્ટ આપ્યા છે, પણ કેવા આપ્યા છે? હાફ યરલી. કેવા છે? 30/6 થી 31/12. એટલે કેવા કેવા છે? 6-6 મહિનાના અંતે. એટલે એનો મિનિંગ કેવો થાય? હાફ યરલી. વર્ષમાં 2 વાર ચૂકતે કરે છે ઇન્સ્ટોલમેન્ટ. ઇન્ટરેસ્ટ વોઝ ટુ બી પેઇડ એટ 12% પર એનમ ઓન રિમેનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ. ઇન્ટરેસ્ટ છે એ કેવી રીતે પેઇડ કરે છે? 12% પર એનમ. પર એનમ એટલે એન્યુઅલ, વાર્ષિક પેમેન્ટ કરે છે. આખા વર્ષનો ઇન્ટરેસ્ટનો રેટ કેટલો આપ્યો છે? 12% પર એનમ કીધું છે, પણ આપણે તો ઇન્સ્ટોલમેન્ટ કેવા કરીએ છીએ? 6-6 મહિનાના. અને ઇન્ટરેસ્ટનો રેટ કેવો આપ્યો છે? 12% આખા વર્ષનો આપ્યો છે. 12% પર એનમ કીધું છે. ઇન્ટરેસ્ટ વોઝ ટુ બી પેઇડ આખા વર્ષનો એ 12% પેમેન્ટ કરતા હોય તો હાફ યરલી ઉપર કેટલા કરતા હોય? ઇન્ટરેસ્ટના અડધા, 12%ના અડધા. એટલે ઇન્ટરેસ્ટનો રેટ કેટલો થઈ જશે હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ ઉપર? 6%. ક્લિયર આ વસ્તુ માઇન્ડમાં? ફર્સ્ટ. એના પછી ડેપ્રિશિએશન ઓન મશીનરી વોઝ ટુ બી રિટર્ન ઓફ 10% એઝ પર રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ. ડેપ્રિશિએશન,
ઘસારો કેટલો ગણે છે મશીનરી ઉપર? 10% પર એનમ. એટલે ઘસારો એવરી યર જ ગણવાનો હોય. ડેપ્રિશિએશન ક્યારેય પણ તમારે 6 મંથલી હાફ યરલી કેલ્ક્યુલેશન કરવાનું હોતું નથી. ઇન્સ્ટોલમેન્ટનું તમે કેલ્ક્યુલેશન હાફ યરલી કરી શકો છો, બટ ડેપ્રિશિએશન છે કે એ ઓલવેઝ તમારે એન્યુઅલી એક વર્ષના અંતે જ કેલ્ક્યુલેશન કરવાનું હોય છે, ગણવાનું હોય છે. આખા વર્ષનો ડેપ્રિશિએશનનો રેટ આપ્યો છે 10%. રિટર્ન ડાઉન વેલ્યુ મેથડે એટલે ઘટતી જતી બાકી ડેપ્રિશિએશન કાઉન્ટ કરે છે 10%. અકાઉન્ટિંગ યર ઓફ બોથ પાર્ટીઝ એન્ડ ઓન 31st ડિસેમ્બર ઈચ યર. દરેક બંને વર્ષની પાર્ટીનું 31 ડિસેમ્બરે વર્ષ પૂરા થાય છે. 1-1 સ્ટાર્ટ થાય છે એટલે 1st જાન્યુઆરીએ સ્ટાર્ટ થાય છે અકાઉન્ટિંગ યર અને કમ્પ્લીટ થાય છે 31st ડિસેમ્બરે. જરૂરી નથી કે દરેક અકાઉન્ટ્સ 1-4 સ્ટાર્ટ થતા હોય અને 31st 3 કમ્પ્લીટ થતા હોય. અમુક સમય એવા આવે છે કે જે 1-1 સ્ટાર્ટ થાય છે અને એનું અકાઉન્ટિંગ યર કમ્પ્લીટ થાય છે 31st 12. ક્લિયર આટલું? ફર્સ્ટ એના પછી હવે એને પ્રિપેર કરવાનું કીધું છે મશીન એકાઉન્ટ એન્ડ ભગવતી એકાઉન્ટ ઇન ધ બુક ઓફ ભારતી. ભારતી કોણ છે? પરચેસર. પરચેસરની બુકમાં એને બે એકાઉન્ટ પ્રિપેર કરવાના કીધા છે, એક મશીન એકાઉન્ટ અને એક ભગવતી એટલે વેન્ડર એકાઉન્ટ. અને સેકન્ડ કીધું છે ભારતી એકાઉન્ટ ઇન ધ બુક ઓફ ભગવતી. અને વેન્ડરની બુકમાં કયું બનાવવાનું છે? ભારતી એકાઉન્ટ હાયરરનું. આટલી તમને રકમ આપેલી છે. હવે આપણે આનું સોલ્યુશન તરફ જશું, આન્સર તરફ જશું. ફર્સ્ટ શું લગાવશે? કેલ્ક્યુલેશન ઓફ કેશ પ્રાઇસ. શું લગાવશે? કેલ્ક્યુલેશન ઓફ કેશ પ્રાઇસ. કોઈ પણ પ્રકારની લાસ્ટ સમની જેમ જનરલ એન્ટ્રી પાસ કરેલી નથી. હવે લાસ્ટ સમ કેશ પ્રાઇસ ફાઇન્ડ કરવાનું છે. આપણે પહેલા પણ લખ્યું હતું કે જ્યારે કેશ પ્રાઇસ નથી આપી હોતી ત્યારે કેલ્ક્યુલેશન ઓલવેઝ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટથી. તો આપણો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ 31/12/2011 આપ્યો છે 53,000. તો આપણે લખીએ છીએ 31/12/2011 53,000 × 6. ઇન્ટરેસ્ટનો રેટ આપ્યો છે કેટલો? ઇન્સ્ટોલમેન્ટ 53,000. ઇન્ટરેસ્ટનો રેટ 6×6 100માં એડ કરો છો એટલે કેટલા થાય છે? 106. આગળના સમમાં આપણે આ કેલ્ક્યુલેશન કરેલું છે. 106 એટલે ઇન્ટરેસ્ટ આવે છે 3,000. 53,000 × 6/106 એટલે આવે છે ઇન્ટરેસ્ટ 3,000. 53,000ના ઇન્સ્ટોલમેન્ટ ઉપર તમે ઇન્ટરેસ્ટ કેટલું ભરો છો? 53,000 − 3,000. 53,000 − 3,000 એટલે આવે છે 50,000 કેશ પ્રાઇસ. 3,000 ઇન્ટરેસ્ટ અને 50,000 કેશ પ્રાઇસ. એના આગળનો ઇન્સ્ટોલમેન્ટ 30/6/2011 હાફ યરલી છે. જુઓ યર સેમ જ રહે છે. એક 6માં પેમેન્ટ કરે છે અને એક 12માં પેમેન્ટ કરે છે. 6માં પેમેન્ટ કરે છે 56,000 પ્લસ કેશ પ્રાઇસ 50,000 એટલે ટોટલ થાય છે 1,06,000. 56,000 + 50,000 એટલે 1,06,000 એડ કરવાનું આગળની કેશ પ્રાઇસ ઇન્સ્ટોલમેન્ટમાં. 56,000 ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે અને એમાં 50,000 જે કેશ પ્રાઇસ આગળની 2011ની મળી તમે એડ કરો છો એટલે અમાઉન્ટ થઈ ગઈ 1,06,000. 1,06,000 × 6/106 એટલે ઇન્ટરેસ્ટ આવે છે 6,000. 1,06,000 × 6/106. આખા વર્ષનો ઇન્ટરેસ્ટનો રેટ 12% આપ્યો છે પણ આપણે હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ છે 6-6 મહિનાના અંતે એટલે આપણે ઇન્ટરેસ્ટ પણ કેવું કરી નાખીએ છીએ? 12 × 6. 1,06,000 × 6/106 એટલે ઇન્ટરેસ્ટ આવે છે 6,000. એના પછી 1,06,000 − 6,000 એટલે કેશ પ્રાઇસ આવે છે 1,00,000. એના પછી આગળનો ઇન્સ્ટોલમેન્ટ 31/12/2010 ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 59,000. કેશ પ્રાઇસ કેટલી આવી? 1,00,000. 59,000 + 1,00,000 એટલે આવે છે 1,59,000.
159,000 ઇન્ટુ 6 ડિવાઇડ 106 એટલે ઇન્ટરેસ્ટ મળે છે તમને 9,000 ઇન્ટરેસ્ટ. 159,000 ટોટલ આવ્યું, એમાંથી 9,000 તમે ઇન્ટરેસ્ટ માઇનસ કરો છો એટલે 150,000 શું મળે છે? કેશ પ્રાઇસ. એના પછી 30/6/2010 ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 62,000 પ્લસ કેશ પ્રાઇસ 150,000. 62,000 પ્લસ 150,000 એટલે આવે છે 212,000. 212,000 ઇન્ટુ 6 ડિવાઇડ 106 એટલે ઇન્ટરેસ્ટ આવે છે 12,000. 212,000 માઇનસ ઇન્ટરેસ્ટ 12,000 એટલે કેશ પ્રાઇસ તમને મળે છે 2,00,000. હવે શું કરવાનું છે? અહીંયા 30/6 એ બધા ઇન્સ્ટોલમેન્ટ કમ્પ્લીટ થઈ જાય છે, રિવર્સ લેતા ગયા લાસ્ટથી ફર્સ્ટ સુધી. હવે ટોટલ કેશ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે. ટોટલ કેશ પ્રાઇસ કેવી રીતે મળે છે? ટોટલ કેશ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ કેશ પ્રાઇસ પ્લસ ડાઉન પેમેન્ટ. લાસ્ટ કેશ પ્રાઇસ તમને કેટલી મળી? 2,00,000 પ્લસ ડાઉન પેમેન્ટ કેટલું ભરે છે? 50,000. 1/1/2010 જ્યારે એગ્રીમેન્ટ સાઇન કરે છે ત્યારે. એટલે ટોટલ કેશ પ્રાઇસ મળે છે 2,50,000. 2,50,000. હવે તમારે કેલ્ક્યુલેશન્સ બતાવવાનું છે. કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટનું આપણે ટેબલ બનાવીએ છીએ. કેટલા કોલમ્સ આવે છે? 6. ડેટ, ઓપનિંગ કેશ પ્રાઇસ, ઇન્સ્ટોલમેન્ટ, ઇન્ટરેસ્ટ અને ક્રેડિટેડ સીપી અને બેલેન્સ. 6 કોલમ બનાવવાના છે. ડેટ, ઓપનિંગ કેશ પ્રાઇસ, ઇન્સ્ટોલમેન્ટ, ઇન્ટરેસ્ટ, ક્રેડિટેડ સીપી અને બેલેન્સ. હવે ક્યારે પરચેસ કરે છે? 1/1/2010 એટલે આપણે ડેટમાં લખીએ છીએ 1/1/2010. ઓપનિંગ કેશ પ્રાઇસ આપણે અત્યારે લાસ્ટમાં ફાઇન્ડ કરી. ટોટલ કેશ પ્રાઇસ કેટલી મળી? 2,50,000. તો આપણે લખીએ છીએ ઓપનિંગ કેશ પ્રાઇસ 2,50,000. એના પછી 50,000 શું કરે છે? 1/1/10 ઇન્સ્ટોલમેન્ટ ડાઉન પેમેન્ટ ભરે છે. તો આપણે ઇન્સ્ટોલમેન્ટના કોલમમાં લખીએ છીએ 50,000. પહેલા વર્ષે ઇન્ટરેસ્ટ હોતું નથી ઓલવેઝ, એટલા માટે ડેશ. તો 50,000 માઇનસ ડેશ એટલે ક્રેડિટેડ સીપી કેટલું આવે છે? 50,000. 2,50,000 માઇનસ 50,000 એટલે કેટલું આવે છે બેલેન્સ? 2,00,000. હવે 30/6/2010 જે પ્રમાણે બુકમાં આપ્યું છે એ જ ડેટ આપણે લખવાની છે. હાફ યરલી આપ્યું છે તો હાફ યરલી, ફૂલ યરલી આપ્યું હોય તો ફૂલ યરલી. 30/6 આપ્યું છે તો આપણે લખીએ છીએ 30/6/2010. પછી લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટની નહીં, જેવી રીતે બુકમાં આપ્યું એવી જ રીતે 10/11. 30/6 પહેલાં આપ્યું છે તો 30/6. 2,00,000 તમારી ક્લોઝિંગ બેલેન્સ હતી. તમે નેક્સ્ટ યર ઓપનિંગ બેલેન્સ કરો છો 2,00,000. એના પછી ત્યારે ઇન્સ્ટોલમેન્ટ બુકમાં આપ્યો છે 62,000. 2,00,000ના ઇન્ટરેસ્ટનો રેટ કેટલો આપ્યો છે? 1/2 યરલી ઉપર 6% અને ફૂલ યર ઉપર 12%. તો આપણે કેવી રીતે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરીશું? આગળ આપણે કેલ્ક્યુલેશન કર્યું જ છે. 2,00,000 એના 6% આપણે કેવી રીતે ડેટ લખી છે? 30/6/31/12 હાફ યરલી લખી છે, એટલા માટે આપણે ઇન્ટરેસ્ટ પણ કેવું આપીએ છીએ? હાફ યરલી. 2,00,000ના 6% એટલે ઇન્ટરેસ્ટનો રેટ કેટલો આવશે? અહીંયા 6%. ઇન્ટરેસ્ટ કેટલું આવ્યું? 6%. કેશ પ્રાઇસ ઉપર જ આપવાનું, ઇન્સ્ટોલમેન્ટ ઉપર ક્યારેય નહીં. 2,00,000 એના 6% એટલે આવે છે 2,00,000ના 6% 12,000. -62,000 એટલે કેશ પ્રાઇસ કેટલી આવે? 62,000 ઇન્સ્ટોલમેન્ટ આપેલું જ છે, એમાંથી 2,00,000ના 6% એટલે 12,000. 62,000 - 12,000 એટલે ક્રેડિટેડ સીપી 50,000. 2,00,000 - 50,000 એટલે 1,50,000. 1,50,000 નેક્સ્ટ
ડેટ આપી છે 31/12/10, એ આપણે લખીએ છીએ 31/12/2010. ઓપનિંગ કેશ પ્રાઇસ, લાસ્ટ ક્લોઝિંગ કેશ પ્રાઇસ આવી 1.85. નેક્સ્ટ યર શું કરીએ આપણે? ઓપનિંગ કરીએ 1.50. ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 59,000 બુકમાં. 1.50 ના 6% એટલે આવે છે 9,000. 59,000 - 9,000 એટલે ક્રેડિટેડ સીપી આવે છે 50,000. 150,000 - 50,000 એટલે બેલેન્સ મળે છે તમને 1,00,000. આ બેલેન્સ ક્લોઝિંગ આવ્યું. નેક્સ્ટ યર શું કરીએ છીએ? 1,00,000 નું ઓપનિંગ બેલેન્સ 30/6/2011. ડેટ આપી છે એ જ પ્રમાણે બુકમાં 1,00,000. ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 56,000. 1,00,000 ના 6% 6,000. 56,000 - 6,000 એટલે આવે છે 50,000. 1,00,000 - 50,000 એટલે રિમેનિંગ બેલેન્સ તમને મળે છે 50,000. 50,000 નીચે તમે કેરી ફોરવર્ડ કરો છો 31/12/11. 50,000 ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 53,000 નો. 50,000 ના 6% એટલે તમને ઇન્ટરેસ્ટ મળે છે 3,000. 53,000 - 3,000 એટલે આવે છે ક્રેડિટેડ સીપી 50,000. 50,000 - 50,000 એટલે ડેશ. લાસ્ટમાં ઓલવેઝ ડેશ થવું જરૂરી છે. જો ડીલ નથી થતું તો સમમાં મિસ્ટેક્સ છે. ક્રેડિટેડ સીપીનો ટોટલ ઓલવેઝ ટોટલ કેશ પ્રાઇસ હશે, જે આપણે ઉપર ફાઇન્ડ કર્યું છે 2,50,000. ઇન્ટરેસ્ટનો ટોટલ થાય છે 30,000 અને ઇન્સ્ટોલમેન્ટનો 2,80,000. ટોટલ કરવો કમ્પલસરી છે. કમ્પ્લીટ અહીંયા કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ, આનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. એના પછી ઇમ્પોર્ટન્ટ સમ છે કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિશિએશન. ડેપ્રિશિએશન કેલ્ક્યુલેશન કરવાનું છે. ડેપ્રિશિએશન એટલે ઘસારો, પણ ઘસારો કેવો હોય? વર્ષના અંતે જ હોય, એટલે બે વખત ડેપ્રિશિએશન આવે છે. ફર્સ્ટ આજે તમે પરચેસ કર્યું તો આજે ડેપ્રિશિએશન કેલ્ક્યુલેટ કરતા નથી. 30/6 નો પણ ગણાતો નથી. કઈ ડેટનો ડેપ્રિશિએશન ગણાય છે? વર્ષ પૂરું થાય ત્યારે. 30/6 નું વર્ષ 1/1/10 ચાલુ થયું હોય, એ કમ્પ્લીટ ક્યારે થાય? 31/12/10. તો આપણે ફર્સ્ટ 31/12/10 નો ડેપ્રિશિએશન કેલ્ક્યુલેશન થશે. કેલ્ક્યુલેશન એને રિટર્ન ડાઉન વેલ્યુ મેથડે કીધું છે, ઘટતી જતી બાકીએ કીધું છે, એટલા માટે આપણે ટેબલ બનાવવું જરૂરી છે. કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિશિએશન, ફર્સ્ટ કોલમ યર, સેકન્ડ ઓપનિંગ બેલેન્સ, થર્ડ ડેપ્રિશિએશન અને ફોર્થ ક્લોઝિંગ બેલેન્સ. 31/12/10 અને 31/12/11 બે વર્ષનો ડેપ્રિશિએશન આવે છે. 30/6 અને 30/6/10 અને 30/6/11 સિક્સ મંથે ક્યારેય ડેપ્રિશિએશન કેલ્ક્યુલેશન થતું નથી. વર્ષના અંતે જ તે ડેપ્રિશિએશન કેલ્ક્યુલેટ થાય છે. 31/12/10 ઓપનિંગ બેલેન્સ કેટલું છે આપણી પાસે? ટોટલ કેશ પ્રાઇસ 2,50,000, જે અહીંયા લખી છે એ જ અહીંયા આવે છે 2,50,000 ઓપનિંગ બેલેન્સ. ડેપ્રીનો રેટ કેટલો કીધો છે બુકમાં? 10%. તો 2,50,000 - 10% 25,000. 2,50,000 - 25,000 એટલે આવે છે 2,25,000. 2,50,000 - 25,000 એટલે 2,25,000. ક્લોઝિંગ બેલેન્સ છે 31/12/10 ની 31/12/11 ની શું બને છે? ઓપનિંગ બેલેન્સ બને છે 2,25,000. ડેપ્રીનો રેટ કેટલો આપ્યો છે? 10% એટલે આવે છે 22,500. સોરી મિસ્ટેક્સ છે. 22,500 માઇનસ કરો છો એટલે આવે છે 2,02,500. 2,25,000 - 22,500 એટલે 2,02,500 ડેપ્રિશિએશન અહીંયા તમને મળી ગયો છે. ક્લિયર આટલું? જે એને બુકમાં એકાઉન્ટ્સ કીધા છે એ પહેલાં મેં તમને લોકોને કહી દીધા છે. બુકમાંથી જે એકાઉન્ટ્સ બનાવવાના કીધા છે એ તમે હોમવર્કમાં લેજર પોસ્ટિંગ કરી નાખજો. કેલ્ક્યુલેશન અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ. અને નેક્સ્ટ કંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન પૂછી શકો છો.